गुड मॉर्निंग, बोलो गुड मॉर्निंग। अल्लाह पे मन नहीं संभरा, बोलो गुड मॉर्निंग। हाँ गुड मॉर्निंग जनरल मित्रों, टुडे टीच यू स्पेशल टेक्निक, स्पेशल ट्रिक। ओके, ईमेल राइटिंग, यू नो वेरी वेल हाउ राइट दिस ईमेल। ओके, જે રીતે વિદ્યાર્થીઓ પહેલા લેટર લખતા હતા એ રીતે અત્યારે પત્ર વ્યવહારમાંથી આપણે કોમ્પ્યુટર દ્વારા લેકિન નેટ દ્વારા મેસેજ લખીએ છીએ, મોટા ભાગે અત્યારે યુઝ થાય છે ઈમેલ નો। ઓકે, તો આ ઈમેલ કેવી રીતે લખવો અને ઈમેલના કેટલા પ્રકાર છે એ પણ જાણવું જરૂરી છે। દરેક ઈમેલમાં ફોર્મેટ સેમ આવતું નથી, ટુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ સે, દરેક ઇનબોક્સ ફોર્મેટ સેમ આવતું નથી, બીકોઝ ઇમેલ ની અંદર સૌથી પહેલા આપણે જોઈએ તો જે રિલેટિવ છે, સંબંધિત જે આપણે ઓળખી છે એમનું ફોર્મેટ અલગ છે। સેકન્ડ નંબર, જેને ઓળખતા નથી એમનું ફોર્મેટ અલગ છે, ક્લિયર। અને ત્રીજો ઇમેલ એ ટાઈપનો હોય ઓર્ડર, યુ નો વેરી વેલ અત્યારે મેગા કેમ ચાલે છે। ઓકે, આઈ થિંક હા કપ ફિનિશ થઈ ગયો, સોરી ફિનિશ થઈ ગયો, બિગ મેગા કેમ, કે ભાઈ કોઈ બી વસ્તુ ઓનલાઈન ઓર્ડર આપો તમને ડિસ્કાઉન્ટ સાથે મળે છે। ઓકે, એન એટલે ઓર્ડર નો ઈમેલ અલગ હોય, એન ડેમેજ કન્ડિશન, કોઈ વસ્તુ તમે ઓર્ડર કરો માલ આવ્યો હોય અને એને ડેમેજ થયું હોય, એન્ડ ફાઈવ નંબર કમ્પ્લેન લેટર, આ કમ્પ્લેન ઇમેલ, કોઈને જો તમારે કમ્પ્લેન કરવી છે ઇલેક્ટ્રિસિટીની કે મ્યુનિસિપાલિટીમાં, ઓકે, દરેક ઇમેલ આપણે જોઈશું। પણ તમારે ધોરણ 11-12માં ખાસ બે વધારે પૂછાશે આ વખતે, એક છે લોન અને બીજું છે મોબાઈલ, મોબાઈલમાં તમે ઓર્ડર આપ્યો અને રિપ્લેસ કરાવશે, બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો પહેલા આપણે ઇમેલનો ફર્સ્ટ ફોર્મેટ જોઈએ, વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ તો તમારે ચોરસ મોડેલ માની દેવાનું, પહેલી કમ્પલસરી આયર છે। સેકન્ડ નંબર ફ્રોમ, ફ્રોમ તમે લાઈવ પેટર્ન જુઓ કે દરેક વચ્ચે ડોટ સેમ આવે છે, ક્લિયર। ફ્રોમ, ફ્રોમ એટલે ઈમેલ મોકલતા, ઈમેલ મોકલનાર ઈમેલ એડ્રેસ હોવું જોઈએ। સપોઝ હું ઈમેલ મોકલું છું તો મારો ઈમેલ એડ્રેસ હશે અહીંયા, મારો ઈમેલ એડ્રેસ ધારો કે મેં બનાવ્યું કે પ્રકાશ સર, પછી નંબર આવે 1373, કોઈ બી નંબર મારી પૂછો તો પ્રકાશ સર 1373@gmail.com। ઓકે, આપણે જ્યારે એક્ઝામ્પલ છે કમ્પ્લેટ લખીશું, તો ફ્રોમ શું હશે, ઈમેલ મોકલનારું ઈમેલ એડ્રેસ, ઈમેલ એડ્રેસ અલગ હોય છે, યુ નો વેરી વેલ। ઓકે, ઇન ટુ, ટુ ને તમે કોને મોકલો છો એટલે કે ઈમેલ મેળવવાનો ઈમેલ એડ્રેસ લખવાનું હોય છે, એટલે કે તમારી પાસે જેને તમે ઈમેલ મોકલો છો એનું એડ્રેસ હોવું જોઈએ, ક્લિયર। ત્યારબાદ સીસી, કાર્બન કોપી, એક્ઝામ તો નથી લખાતો પણ આપણે લખવાનું એ એમાં હંમેશા બેસ કરીશું। એમાં શું છે કે જ્યારે તમે બે થી વધુ વ્યક્તિઓને ઈમેલ મોકલો છો, જ્યારે તમે બે થી વધુ વ્યક્તિઓને ઈમેલ મોકલો છો ત્યારે એમના ઈમેલ એડ્રેસ આમાં લખવાના હોય છે કે એ લોકો પણ જોઈ શકે, રીડ કરી શકે। બે, ફર્સ્ટ મંથ આવશે, પછી ડેટ આવશે, કોલ અને યર આવશે, આ રીતે લખવાની પેટર્ન છે કે સપ્ટેમ્બર 23 કોમા 2023, ક્લિયર। સપોઝ આજે તારીખ છે 20 તારીખ છે, ને ઓક્ટોબર મહિનો છે 10 મહિનો, તો ઓક્ટોબર 23 કોમા 2023, ક્લિયર। સબ્જેક્ટ,
કોઈ પણ રિલેટિવ પૂછાય ત્યારે પ્રેસ કરવા બેસ રહી
ଫିଗର 2 ଯେତେ ଫେମେଲ ଲୋକ ତ 2 ଅଙ୍କଲ ଏ ନାନ୍ତି ମଦର ଏ ଲୋକ ତ ଫାଦର ଫାଦର ଏ ଲୋକ ଛୁ ତ ମଦର କେ ମାରା ପ୍ରଣାମ ପାଠଉଛୁ ଆଇ ଆମ ୱେଟିଂ ଫର ୟୋର ରିପ୍ଲାଇ ଟୁ ଦ ରିପ୍ଲାଇ ରାଜୁ ଆରେ ଆଜି ଲାଇନ ଛି କେବଳ ଛିନ୍ଦେ ପର ଲାଗେ ଆ ଲାଇନ ଆ ପଛି ଓକେ ପ୍ଲିଜ ରାଇଟ ଅନ ଇମେଲ kindly provide your feedback thanking you
यू थैंक यू તમે લખી દો હવે આપણે જેને ઓળખતા નથી જેને ઓળખતા નથી એના માટે આપણે જો કેપિટલ આવે છે જે આ જો વાય કેપિટલ આવતો ઈ કેપિટલ આવતો કે કેપિટલ આવતો યોર ફેરફુલી યોર ફેરફુલી ક્યારે કે જેને ઓળખતા નથી જેને आटला ઈમેલ મોકલવાનું ઈમેલ એડ્રેસ આ સેકન્ડ ફોર્મેટ શું હતું પહેલું ફોર્મેટ હતું જે રિલેટિવ છે તમને આપણે મોકલવાનું છે ક્લિયર ટુ ઈમેલ મેળવવાનું ઈમેલ એડ્રેસ સી કાર્બન કોપી જેથી વધુ વ્યક્તિને મોકલવાનું ત્યારે પણ એમાં આપણે હંમેશા અભ્યાસ કરીશું એ આ રીતે લખશે મંથ તારીખ કોમા યર્સ ઈમેલ લખનારનું નામ
લખનારનું નામ આવશે. તો આ જે ફોર્મેટ છે એ ફોર્મેટ કરી દેવાનું ઓલ ઇન વન. ઇન્ટરેસ્ટ હોય પણ ઈમેલ પૂછાય